સ્વાગત તો વચન શ્રી આપણા લોકલાડીલા વલસાડ જિલ્લાના પ્રેસિડેન્ટ શ્રી કિશનભાઈ પટેલ કરશે. નવસર્જન ગુજરાત યાત્રામાં આપણે યુવા અધિકારની વાત, ખેડૂત અધિકારની વાત અને આવનારી ચૂંટણીમાં જેને ચૂંટીને એને અમલ કરવાનો શ્રી વાત કરવા માટે આપણી વચ્ચે આવેલા છે આદરણીય ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ઉપાધ્યક્ષ ને સૌના હૃદયની ધડકન આદરણીય રાહુલ ગાંધી આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. એમનું તમારા વતીથી હું બાદી તાલુકામાં હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગત છે, સ્વાગત, સ્વાગત, સ્વાગત. એની સાથે આપણા ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના માજી મુખ્યમંત્રી ગેહલોતજી પણ છે. એની સાથે આપણા પ્રદેશના પ્રમુખ આદરણીય ભરતભાઈ સોલંકી સાહેબ પણ છે અને એની સાથે આપણા ઓલ ઇન્ડિયા મીડિયાના પ્રવક્તા આપણા શક્તિસિંહ ગોહિલ અને માજી પ્રદેશના પ્રમુખ અર્જુનભાઈ અને સૌ પ્રદેશના આગેવાનો સાથે છે. ત્યારે એમને આપણી જનતા વતી, વલસાડની જનતા વતી હાર્દિક સ્વાગત કરીએ અને એમને એવી આપણી ખાતરી આપીએ કે યુવા અધિકારની વાત હોય, આરોગ્યની વાત હોય કે પછી ખેડૂત અધિકારની વાત હોય કે પછી ઇન્દિરા આવાસની વાત હોય કે પછી લોકલ જંગલની વાત હોય, એ બધા હકો આપણે આવનારી સરકાર મેળવી લેવાના છે અને એ માટેની ખાતરી આપવા માટે આપણે અહીંયા આદરણીય રાહુલ ગાંધી આપણી વચ્ચે આવ્યા છે. તો આપણે ફરીવાર એમનું હાર્દિક સ્વાગત કરીને લાંબી વાત એમની સાંભળવાની છે ત્યારે સૌને નમસ્કાર કરીને વિનંતી છું. જય હિન્દ, જય હિન્દ. આપણી વચ્ચે આપણે જેમની રાહ જોઈ રહ્યા હતા આપણા લોકલાડીલા રાહુલજી આપણી વચ્ચે આવી રહ્યા છે. તો પારડી સમાજના અગ્રણીઓ, પારસી સમાજમાંથી આવેલા પારસી સમાજના અગ્રણીઓ શ્રી દાદાભાઈની આગેવાની હેઠળ માન્ય રાહુલજીનું સન્માન કરશે. હવે પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ અને પારડી શહેર કોંગ્રેસ સમિતિ તરફથી માન્ય રાહુલજીનું સ્વાગત કરવામાં આવશે. શ્રી ભરતભાઈ પટેલ, શ્રી હેમંત ભગત, શ્રી બિપિન પટેલ, ડોક્ટર પ્રફુલભાઈ મહેતા અને શ્રી સતીશભાઈ પટેલ. કોંગ્રેસ, કોંગ્રેસ. હવે આપણી વચ્ચે ડોક્ટર તુષારભાઈ ચૌધરી, માજી કેન્દ્ર મંત્રી અને કાર્યકારી જીટીસીસી પ્રમુખ હાજર છે. એમને આપને સંબોધવા માટે વિનંતી. આભાર. પાર્ટી ખાતે આજની આ સભામાં ઉપસ્થિત યુવા દિલોની ધડકન આપણા કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી રાહુલ ગાંધીજી, આપણા પ્રભારી શ્રી અશોક ગેહલોત સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહજીભાઈ, વિપક્ષના નેતા મોહનજીભાઈ, પૂર્વ પ્રમુખશ્રીઓ આદરણીય શ્રી સિદ્ધાર્થભાઈ, અર્જુનભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા ભાઈ શ્રી શક્તિસિંહભાઈ, આપણા દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી હર્ષવર્ધન સંતાલજી, જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ ભાઈ શ્રી કિશનભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈ, પારડી તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ, મંચ આગેવાનો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો અને યુવા દોસ્તો, રાહુલ ગાંધીનો આ ગુજરાતમાં ત્રીજો પ્રવાસ ચાલી રહ્યો. સૌથી પહેલો પ્રવાસ એમણે સૌરાષ્ટ્રથી શરૂ કરેલો.
સૌરાષ્ટ્રથી પ્રવાસ શરૂ કર્યો અને જે પ્રકારનો લોક પ્રતિસાદ મળ્યો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મુખ્યમંત્રી ગભરાઈ ગયા. એમણે દિલ્હી ફોન કર્યો મોટા સાહેબને કે સાહેબ સૌરાષ્ટ્ર તો ગયું, હવે કંઈક કરો. તો ભાઈએ બી તપાસ કરાવી, સાહેબે એમની પાસે તો આઈબી છે, બધું પોલીસ તંત્ર છે, રિપોર્ટ એમને સાચો લાગ્યો. રિપોર્ટ સાચો લાગ્યો તો ભાઈએ પહેલું કામ શું કર્યું કે ભાઈએ પહેલા જઈને વડનગરમાં રોડ શો કરવો પડ્યો. પોતાના ગામમાં વડાપ્રધાને રોડ શો કરવો પડ્યો એવી તાકાત અને વાતાવરણ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઉભું કર્યું છે. એ જ વાતાવરણ આ ત્રીજા દિવસ થઈ રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં બી ઉભું થઈ ચૂક્યું છે. એટલે આવનારા દિવસોમાં કોંગ્રેસની સરકાર બને છે, બને છે ને બને જ છે. પણ આપણી પહેલા વાત થઈ હતી પાર્ટી સાથે કે પાર્ટી વિધાનસભા જો ખાતું ખોલાવે તો 101% આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. અને આપણો જે નંબર છે 180 એમાં બી 9 નો આંકડો છે. આપણું મતદાન જે છે એ બી 9 તારીખે છે અને આપણી ગણતરી બી છે એ બી 18 તારીખે, એટલે કે 8-9 તારીખે છે. એ 9 નો શુભ આંકડો તમારે સાબિત કરીને બતાવવાનો છે. આ વખતે આ સીટ પણ કોંગ્રેસના ગોળામાં આવે એ કામ તમે બધા કરીને આ સીટ તમે જીતાડી આપો એટલી જ આપ સૌને વિનંતી. ધન્યવાદ. જય હિન્દ. આભાર આભાર તુષારભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આપણી વચ્ચે જીપીસીસીના પ્રેસિડેન્ટ માન્ય શ્રી ભરતભાઈ સોલંકી ઉપસ્થિત છે, એમને સંબોધવા માટે વિનંતી. આપણા સૌના લાડીલા, આ દેશમાં નવું નેતૃત્વ પૂરું પાડતા, લોકોની વચ્ચે રહેતા, લોકોની વાતો સાંભળતા અને એ પછી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા, બલિદાન અને ત્યાગના પરિવારના આપણા સાથી પરમાદરણીય રાહુલજી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી, ગુજરાતના પ્રભારી પરમાદરણીય અશોકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય મુરબ્બી મોહનસિંહભાઈ, અર્જુનભાઈ, સિદ્ધાર્થભાઈ, શક્તિસિંહભાઈ, તુષારભાઈ, ભાઈ કિશનભાઈ, હર્ષવર્ધનજી, કુંવરજીભાઈ બાવળિયા અને આપ સૌ વડીલો, માતાઓ, બહેનો અને મીડિયાના મિત્રો, આપણે સૌ એમ વિચારતા હતા જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી ગઈ, બધાને એમ હતું કે હવે ક્યારે વિધાનસભાની ચૂંટણી આવશે. થોડો સમય ગયો અને જેમ તુષારભાઈએ કહ્યું એમ આવતી 9મી તારીખે સ્વાભાવિક રીતે 9મી ડિસેમ્બરે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. પારડી ઐતિહાસિક કેન્દ્ર છે, પારડી એ નેતૃત્વ આપી ચૂકેલો વિસ્તાર છે અને આ વખતે આપ સૌ જે અહીંયા પધાર્યા છો અને જે ઉમંગ અને ઉત્સાહ છે એ સ્પષ્ટપણે દેખાય છે કે આ વખતે પારડીની સીટ તમે કોંગ્રેસના ફાળે આપશો એ વાતમાં સંતાને સ્થાન મળશે. કોંગ્રેસ પાર્ટી એક રચનાત્મક અભિગમ સાથે આ વખતે મહત્વના મુદ્દાઓ લઈને પ્રજાની વચ્ચે આવી છે. આજે ગુજરાતમાં કયા પ્રશ્નો મૂળ છે તો કે બેકારી છે, યુવાનોને રોજગાર મળતો નથી, 30 લાખ જેટલા બેકારો છે અને એ બેકારોને કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં નિશ્ચિત કર્યું છે કે અમે તમને રોજગાર આપીશું અને જો રોજગાર આપવામાં વાર લાગશે તો
તો અમે 12 ધોરણ ભણેલાને 3000, ગ્રેજ્યુએટને 3500 અને પોસ્ટ ગ્રેજ્યુએટને 4000 મોંઘવારી ભથ્થા તમને બેકારી ભથ્થા તરીકે આપી. ખેડૂતોની વાત, આ રાજ્યની ભાજપા સરકારને કહ્યું કે તમે ખેડૂતોના દેવા નાબૂદ કરો. એમના નાયબ મુખ્યમંત્રી કહે છે કે ગુજરાતનો ખેડૂત તો બહુ સુખી છે, અને વડાપ્રધાન તો એમ કહેતા હતા કે ગુજરાતનો ખેડૂત તો મારુતિ લઈને ખેતરમાં જાય છે. અમે કહ્યું કે તમે ટાટાને લેનો માટે 33,000 કરોડ રૂપિયા આપી શકો છો, અને આ ગુજરાતના ખેડૂતોના દેવા નાબૂદ કરવા માટે તમારી પાસે સમય નથી, પૈસા નથી એવી વાત કરો છો. ભૂતકાળમાં આપ શું જાણો છો, એમ કોંગ્રેસની યુપીએ સરકાર, સોનિયાજીની પંજાબની સરકાર, રાહુલજીએ ડોક્ટર મનમોહનસિંહજી પાસે જઈ અને આ દેશના ખેડૂતોના 71,000 કરોડના દેવા નાબૂદ કરાવડાવ્યા હતા. અને આ વખતે આપણે નક્કી કર્યું છે કે ખેડૂતોના દેવા નાબૂદ કરીશું, ખેડૂતોને મજબૂત કરીશું, ખેડૂતોને 16 કલાક વીજળી આપીશું, અને તે વીજળી પણ રાતે નહીં પણ આપણે દિવસે ખેડૂતોને વીજળી આપીશું એવો નિર્ણય આપણે કર્યો છે. ત્યારે ખેડૂતની વાત, 2012માં ઘરનું ઘર આપવાની પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી આપણે ચૂંટણી ગંડેરામાં લીધો હતો. સરસ મજાનું મોડેલ બનાવ્યું હતું પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં. પરમ આદરણીય સોનિયાજી આવ્યા હતા અને એમને પણ એમ લાગ્યું કે ગુજરાતની બહેનોને જો ઘરનું ઘર મળી જાય તો એમના જીવનમાં સૌથી મોટો આનંદ થશે એ વિચાર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આપણી વાત પકડી લઈ અને ગુજરાતના ભાજપના મેનિફેસ્ટોમાં દાખલ કર્યું કે 50 લાખ મકાનો બાંધીશ, વચન આપ્યું. પ્રજાને એમ કહ્યું સરકાર એમની છે એટલે આ 50 લાખ મકાનો બાંધશે. પણ આખા 5 વર્ષનો ગાળો ગયો, પણ તેમ છતાંય 2 લાખ જેટલા ઘર પણ એમણે બાંધ્યા નથી. આપણે ચોક્કસપણે જેમ ભૂતકાળમાં ઇન્દિરાજીના ટાઈમમાં ઇન્દિરા આવાસ યોજના, હાઉસિંગ બોર્ડ, સ્લમ ક્લિયર્સ બોર્ડ, રૂરલ હાઉસિંગ બોર્ડ, આ જુદા જુદા બોર્ડ દ્વારા અનેક મકાનો બાંધી અને ગુજરાતની પ્રજાને, મધ્યમ વર્ગની પ્રજાને રહેવા માટે ઘર આપ્યા હતા. આપણે મક્કમ છીએ કે આ વખતે આપણે ઘરનું ઘર એમને ચોક્કસ આપવાના છીએ. આપણી દીકરીઓ ભણે, કોંગ્રેસનું શાસન હતું, એક પણ રૂપિયો દીકરીના માતા પિતાએ ખર્ચવો ના પડે. એને કોલેજ કરવી હોય, એને ગ્રેજ્યુએટ થવું હોય, એને ડોક્ટર થવું હોય, એને પીએચડી કરવું હોય, એને એમએ કરવું હોય, તો તમામ ભણવાનો, હોસ્ટેલનો, છાત્રાલયનો, જમવાનો, ખાવાનો બધો જ ખર્ચ કોંગ્રેસની સરકાર એ જમાનામાં આપતી હતી. આપણે નક્કી કર્યું છે કે દીકરીઓને મફત ભણાવીશું, કોઈ ખર્ચા વગર ભણાવીશું અને એમનું જીવન ઉજ્જવળ બનાવીશું. આ ભારતીય જનતા પાર્ટીવાળા આ બધા મુદ્દાઓથી ડગાઈ ગયા છે. નર્મદાનું પાણી પૂરું આપી શકતા નથી. 9 લાખ હેક્ટર જેટલું પાણી ગુજરાતના ખેડૂતોને આપી શકાય એમ છે, પીવાનું પાણી આપી શકાય એમ છે, અને તેમ છતાંય 2 લાખ હેક્ટર જેટલું જ પાણી આજે ગુજરાતના ખેડૂતોને મળે છે. 7 લાખ હેક્ટર જેટલું પાણી કાં તો ઉદ્યોગપતિઓને વીજળી મફતના ભાવે ચૂકવવામાં આવી જાય છે અને કાં તો દરિયામાં વહી જાય. એક બાજુ એમના અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ એમ કહે કે આ વખતની ચૂંટણી 2 મુદ્દાઓ પર લડાવવાની છે, તો એક નર્મદા અને બીજો એમ કે અમે ઓબીસી કાર્ડ રમીશું. નર્મદાનો મુદ્દો લઈએ તો ગેટ ઊંચા કર્યા અને ગેટ બંધ કર્યા એ વાત કરવાથી કે ગુજરાતના 7 લાખ હેક્ટર ખેડૂતોને સિંચાઈનું પાણી તો મળ્યું નહીં. હકીકતમાં તમે તો ક્રિમિનલ નેગ્લિજન્સ, ગુનાહી બેદરકારી કરી છે. આ ગુજરાતમાં આ 22 વર્ષ પહેલા જો ગુજરાતમાં 9 લાખ હેક્ટર જેટલું પાણી ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળ્યું હોત તો ગુજરાત આજે દેશના લોકોને પૂરતું અનાજ, ખાવા પીવાનું બધું સપ્લાય કરી શકે એટલો મજબૂત ખેતી પ્રધાન રાજ્ય થઈ ગયું હોત. ત્યારે એ સંજોગોમાં
રાજકીય રીતે જોઈએ તો રાહુલજીના ગુજરાતના પ્રવાસથી ભારતીય જનતા પાર્ટીવાળા બગવાઈ ગયા છે, ડરી ગયા છે, ગભરાઈ ગયા છે. એટલે જાત જાતની ભાતભાતની વાતો કરે છે, ગુજરાતની અસ્મિતાની વાતો કરે, ગુજરાતને અમે આમ કર્યું તેમ કર્યું વાતો કરે, કોંગ્રેસે કાંઈ કર્યું નહીં એવી વાતો કરે. એ ગુજરાતનો ઇતિહાસ જોતા નથી કે ગુજરાતમાં જે ડેમ બંધાયા, ચાહે દરઈ હોય, કાકરાપાડ હોય, ઉકાઈ હોય, નર્મદા હોય, આ બધા જ ડેમ એ કોંગ્રેસના શાસનમાં બંધાયા. ડેરીઓ કોંગ્રેસના શાસનમાં થઈ, યુનિવર્સિટીઓ કોંગ્રેસના શાસનમાં થઈ. તમે આવીને ખાનગીકરણ કરીને ખાનગી ઉદ્યોગો સ્થાપવાનું કામ કર્યું, મોટા મૂડીપતિઓને લાભ આપવાનું કામ કર્યું, અને હવે આવીને તમે અસ્મિતાની વાત કરો છો. એ કઈ અસ્મિતા? તમે પાટીદારો પર ગોળીઓ ચલાવીને એમના પર જુલમ કર્યો, એ જુલમની અસ્મિતા એ તમે તમારું ગૌરવ ગણો છો? તમે એ ઉનાના દલિત ભાઈઓ ને જે રીતે મારવામાં આવ્યા એને શું ભારતીય જનતા પાર્ટી પોતાની અસ્મિતાની વાત કરે છે? અને જાતિવાદ ફેલાવીને ગુજરાતમાં આ પ્રકારનો પ્રચાર કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે આપણે ગુજરાતને એક શાંત અને સુખી સમૃદ્ધ રાજ્ય જોવા માંગીએ છીએ. એટલે આપણા ચૂંટણી ઢંઢેરામાં આપણે જીડીપી એટલે કે વિકાસદર એટલું જ નહીં પણ વિકાસની સાથે સાથે હેપીનેસ ઇન્ડેક્સ એટલે કે માણસ કેટલો ખુશ રહે એ હેપીનેસ ઇન્ડેક્સની વાત કરી રહ્યા છે. ભૂતાનને જોઈ લો, સ્કેન્ડિનેવિયાના દેશો, નોર્વે, સ્વીડન ને બધા દેશો જુઓ કે જ્યાં તમને લાગે કે એકદમ શાંતિ છે, લોકો ભાઈચારાથી, પ્રેમથી, સુખેથી, ખુશીથી રહે છે. આજે તો ગુજરાતમાં સમાજનો કોઈ વર્ગ આંદોલન ના કરતો હોય એવો દેખાતો નથી. ત્યારે એવા સંજોગોમાં આપ સૌ આપને પ્રાર્થના, મારી વિનંતી કે પાર્ટીમાં આ વખતે આપ કોંગ્રેસના પંજાને વિજય અપાવશો એટલી જ વિનંતી સાથે આપ સૌને ધન્યવાદ, અભિનંદન, જય હિન્દ, જય જી, જય ગુજરાત. ખૂબ ખૂબ આભાર ભરતસિંહ સોલંકી સાહેબનો. સૌને એકવાર ભારત માતાની જય બોલાવવા વિનંતી કરીશ. ભારત માતા કી, ભારત માતા કી, કોંગ્રેસ, કોંગ્રેસ. હવે હું તમે જેને સાંભળવા માટે આપણે યાતુર છું એવા આપણા લાડીલા નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એઆઈસીસી રાહુલજી સાહેબને વિનંતી કરીશ કે આજની સભાને સંબોધન કરે. બલુનવાળાને વિનંતી કરીશ, સોરી, હું વિનંતી કરીશ અશોક ગેહલોતજી સાહેબને, માજી સીએમ રાજસ્થાનને વિનંતી કરીશ કે જેઓ સભાને સંબોધન કરે. સવારે રાષ્ટ્રીય કોંગ્રેસ કે ઉપાધ્યક્ષ ભી હૈ ઓર આપ સબકે વોટ લાડલે હૈ, હમ સબકે નેતા હૈ આદરણીય રાહુલ ગાંધીજી, ભરતભાઈ સોલંકીજી, મોહનજીભાઈ રાજવાજી, અર્જુનભાઈ મુરલાડેજી, સુધાભાઈ પટેલજી, સતીશજી ગોયલ, તુષારભાઈ ચૌધરીજી, કિશનજી અમારે પૂર્વ સાંસદ, હર્ષવર્ધનજી ઓર તમામ ઉપસ્થિત આગેવાનો, બુજુર્ગો, ભાઈઓ અને બહેનો, નૌજવાન સાથીઓ, એ રૂપ મેં આપ બેઠે હુએ હો, જિસ બાર જો પ્રતીક હૈ, બડી ગરમી રોજની ચાલ રહી હૈ, તબ ભી આપ ઇતની બડી તાદાદ માં આયે હો, યે આપકા જો પ્યાર હૈ રાહુલજી કે પ્રતિ, આપકા સ્નેહ હૈ, આપકા લગાવ હૈ, ઉસકે કારણે સંભવ હુઆ. એ બાત કા અહેસાસ રાહુલજી કો ભી હૈ, હમ સબકો હૈ, ઇસકે લીએ મેં આપકા બહોત બહોત ધન્યવાદ કરના ચાહતા હું. રાહુલજી અભી અપની બાત કહેંગે, મેં તો ખાલી આપકો યહી કહેના ચાહુંગા કે કોંગ્રેસ પાર્ટી તિરંગા ઝંડા વાલી પાર્ટી હૈ, જિસકા ત્યાગ બલિદાન કે કોઈ મુકાબલા કર નહીં સકતા. લપ્પાજી કર સકતે હૈ કઈ લોગ, લપ્પાજી કર સકતે હૈ, બુરા ભલા કહે સકતે હૈ, તો ત્યાગ કા કોણ બુલા સકતા હૈ? આપ લોગ બુજુર્ગ બેઠે હૈ તો માલુમ હૈ કે આઝાદી કે પહેલે કૈસે ઇનકે નેતાઓને
जेल में रहे, अंग्रेजों की गोलियां खाई, अंग्रेजी हुकूमत की लाठें खाई, डटे रहे, तब राज्य को आजाद हुआ। ये कौन बोल सकता है? महात्मा गांधी आपके प्रदेश के थे, सरदार पटेल आपके यहां के सपूत थे, जिन्होंने नाम बड़ा किया और गांधी जी के सानिधि में पंडित नेहरू जी ने, मौलाना आजाद ने, सरदार पटेल ने आजाद होते ही मुल्क को बांधे रखा, ऐसी सिद्धांत बनाए, नीति बनाई और कार्यक्रम बनाए जो आज 60-70 साल में जो आप कहां के काम पहुंच गए। गांव छोड़िए, कस्बों में भी ना बिजली थी ना पानी था, घरों में नलकांप थे, मेरे देखते हुए नहीं थे, ना सड़कें थी, ना स्कूल थे, ना स्वास्थ्य केंद्र थे। आज चारों ओर जो विकास दिखाई दे रहा है, विज्ञान में भी, तकनीकी के अंदर भी, हम लोग राजीव गांधी जी को याद करते हैं। मोबाइल फोन आपके हाथ में आ गया, उनका सपना था, कंप्यूटर आगे देख के ये तमाम माहौल जो बना है, विकास हुआ है, ये कांग्रेस की देन है। इसलिए मैं आपका आह्वान करना चाहूंगा, 22 साल से सत्ता में नहीं है गुजरात के अंदर, क्योंकि माहौल डर का और भय का है कंट्री में और गुजरात में, पता नहीं कब क्या छापा डाल देंगे, पता नहीं कल क्या कर लेंगे, इसका अनिश्चय का माहौल है। इस माहौल में हम जी रहे हैं जो लोकतंत्र में उचित नहीं है। इसलिए मैं कहना चाहूंगा आपको कि इस बार तो अंडर करंट चल रहा है, सरकार बदलेगी, आपका सहयोग समर्थन होगा, अवश्य बदलेगी और लोकतंत्र जो कांग्रेस ने दिया है उसके माई बाप आप बैठे रहेंगे। जिसको चाहते हो उसको आप जिताते हो, वो जाके कुर्सी बनता है और एमएलए बनता है, एमपी बनता है, मंत्री, मुख्यमंत्री, प्रधानमंत्री बनता है, वरना कितने बड़ा आदमी हो घर जाके बैठना पड़ता है। ये ताकत आपको दी है कांग्रेस ने, दी है और ये ताकत आज 70 साल के बाद में भी हमारे पास मौजूद है। पाकिस्तान की तरह बार बार नहीं बदलते, वहां पर समय की हुकूमत आती है, मिलिट्री का शासन होता है। कई बार हमारे यहां लगातार अगर कोई चुनाव हार गया हो, एक सेकंड नहीं लगाया, सरकार सौंप दी गई विपक्ष को जो जीत के आए थे। इसलिए मैं आपका आह्वान करूंगा, कृपा करके आप लोग इस बार कांग्रेस को कामयाब करें और कांग्रेस आपके तो रक्षा करेगी, आपके चौमुखी विकास करेगी। इस बात का तमाम मेरी बात समाप्त करता हूं। धन्यवाद, जय हिंद। सबको बाबा गहलोत जी, कितने आए तोहफा, कितने आए तूफान, कितनी आए आंधी, सब मुश्किलों को पार करने जाने वो है राहुल गांधी, ना उसको कोई तूफान रोकेगा ना कोई आंधी। पूरा धन, बिजली, पानी और जमीन देना है और बीजेपी का खर्च 33,000 करोड़ रुपए, 33,000 करोड़ रुपए एक कंपनी नैनो गाड़ी बनाने का। मैं आपसे सवाल पूछना चाहता हूं, 3 दौरे हो गए मेरे, 33,000 करोड़ रुपए नैनो गाड़ी को दिया, बिजली दी, आपकी जमीन दी, आपका पानी दिया, मैं आपसे सवाल पूछना चाहता हूं, 33,000 करोड़ रुपए दिए मगर मुझे 15-10 दिन में मैंने हजारों किलोमीटर चला हूं, मुझे एक नैनो गाड़ी क्यों नहीं नजर आई? मैं ढूंढ रहा हूं उस नैनो को मगर मुझे कहीं नहीं मिल रही और नहीं मिल सकती है। सिर्फ गुजरात में नहीं, पूरे हिंदुस्तान में नहीं मिलेगी। सवाल यह है, वो 33,000 करोड़ रुपए किसका था? वो टाटा कंपनी का था, वो चीफ मिनिस्टर का था, या वो गुजरात के किसान का था, मजदूर का था, गरीब का था? 33,000 करोड़ रुपए में पूरे हिंदुस्तान में कांग्रेस पार्टी ने मनरेगा चलाया,
करोड़ों लोगों को रोजगार दिलवाया, लाखों लोगों की जिंदगी बदल गई। उतना ही पैसा गुजरात की सरकार ने एक कंपनी को दिया और पूरे गुजरात को दिखाई दे रहा है कि उस 33,000 करोड़ रुपए से ना किसी को रोजगार मिला और ना गाड़ी बनी। ये है गुजरात की सच्चाई। पूरा का पूरा काम 5-10 उद्योगपतियों के लिए होता है। गुजरात की जनता को कोई फायदा नहीं है। सुई की नोक जो होती है उतना भी फायदा आपको नहीं मिलता है। और ये सच्चाई 5-10 उद्योगपति आज मोदी जी के पास, बीजेपी के पास सब कुछ है। अलग अलग प्रदेशों में राज है। हिंदुस्तान की सरकार, गुजरात की सरकार, यूपी की सरकार, मध्य प्रदेश की सरकार, छत्तीसगढ़ की सरकार, उनके पास बहुत शक्ति है। पुलिस, सब कुछ उनके पास है। मगर मैं आपको इस स्टेज से कह देता हूं, गुजरात में चुनाव कांग्रेस पार्टी जीतेगी क्योंकि सच्चाई हमारे पास है। आप जितना भी दम लगा लो, आपके पास सच्चाई नहीं है। सच्चाई गुजरात की जनता के दिल में है। सच्चाई कांग्रेस पार्टी आज गुजरात में बोल रही है। ২০০৭ में गुजरात के चीफ मिनिस्टर ने आदिवासियों से वायदा किया 15,000 करोड़ रुपए मैं आपको दूंगा। 5 साल बाद फिर आए, 15,000 करोड़ रुपए नहीं दिए थे। 2012 में कहते हैं ठीक है 15,000 करोड़ नहीं दिए, अब मैं 40,000 करोड़ रुपए दूंगा। 5 साल हो गए, कोई पैसा नहीं दिया। गुजरात में पहली बार मैंने देखा है हर समाज का, हर समाज में आंदोलन चल रहा है। गुजरात में कोई खुश नहीं, पाटीदारों का आंदोलन, अरे कितने युवाओं को रोजगार मिल रहा है। उनके मंत्री जवाब देते हैं 7 साल से सबसे ज्यादा बेरोजगारी हिंदुस्तान में आज। हमने पूछा नहीं, बताइए कितने युवाओं को आप हर साल रोजगार दे रहे थे। चुप्पे से जवाब आया पूरे हिंदुस्तान में 1,00,000 युवाओं को साल में हम रोजगार दे रहे हैं। कहां 2 करोड़, कहां 1,00,000। हमारा चीन से मुकाबला है, रोजगार या वहां जाएगा या फिर यहां आएगा। 24 घंटे में 50,000 चीनी युवाओं को रोजगार मिलता है। आप सेल्फी लेते हो, फोन के पीछे मेड इन चाइना लिखा होता है। दुकान में जाकर कपड़े खरीदते हो, मेड इन चाइना लिखा होता है। चप्पल खरीदते हो, मेड इन चाइना लिखा होता है। मोदी जी की सरकार ने चाइना में 50,000 दिन में, हिंदुस्तान में सिर्फ 450 युवाओं को रोजगार मिलता है 24 घंटे में। शर्म की बात है। रात के 12 बजे हम अनाउंस करेंगे, अनाउंस किया और देश को नुकसान हुआ। तो ये है सच्चाई।
गुजरात में कांग्रेस पार्टी हर समाज को लेकर आगे चलेगी। हमारी सरकार किसानों की, मजदूरों की, आदिवासियों की, दलितों की, हर समाज की होगी, मगर हम 10-15 लोगों के लिए गुजरात को नहीं चलाएंगे। हम फायदा आपको दिलवाएंगे और हमारी पूरी कोशिश होगी कि जो आज मेड इन चाइना है, आने वाले कल में वो मेड इन इंडिया हो और मेड इन गुजरात हो। सबसे बड़ा मुद्दा हिंदुस्तान के सामने रोजगार का है। बहुत बड़ी बातें होती हैं, मगर हम आगे नहीं बढ़ते। गुजरात पूरे हिंदुस्तान को रास्ता दिखा सकता है। आपके पास स्मॉल एंड मीडियम इंडस्ट्री है, रोजगार वहीं से पैदा होता है, तो गुजरात से शुरुआत होगी, बदलाव गुजरात से शुरू होगा और चुनाव के दिन कांग्रेस पार्टी यहां जीतेगी और एक नया कल गुजरात के लिए तैयार होगा। आप सबका दिल से बहुत बहुत धन्यवाद। नमस्कार। जय हिंद। कांग्रेस राहुल गांधी तुम आगे बढ़ो, राहुल गांधी तुम आगे बढ़ो। अलर्टी आदरणीय कांग्रेस राष्ट्रीय उपाध्यक्ष राहुल गांधी जी, आदरणीय प्रदेश कांग्रेस प्रमुख ना प्रदेश कांग्रेस का प्रमुख आदरणीय भरत भाई सोलंकी, कांग्रेस प्रभारी आदरणीय श्री अशोक गहलोत साहेब, श्री विनोद पटना नेता श्री, अहीं उपस्थित अर्जुन भाई बोलोरिया साहेब, अहीं उपस्थित जनमेलनी बदा लोगों हृदयपूर्वक खूब 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 आभार मानू छू आप बदा लो। भविष्य में कांग्रेस ने जीत